Come on.

આજે છઠ્ઠા દિવસની કથાનું શ્રવણ કરાવશે શાસ્ત્રી સ્વામી રાઘવમુનિદાસજી સ્વામી સ્વામીજી અત્યારે પૂજન કરી રહ્યા છે ત્યારે સૌ હરિભક્તો તમે ઘર બેઠા જ અત્યારે ભક્તાશ્રીનું હું પણ પૂજન કરી રહ્યો છું એવી ભાવના સાથે અત્યારે આપણે કથામાં સૌ જોડાશું આજે છઠ્ઠો દિવસ છે ઘણા બધા હરિભક્તો યુટ્યુબના માધ્યમથી અહીંયા ટીમ્સના માધ્યમથી પણ જોડાઈ ચૂક્યા છે ખૂબ સરસ રીતે આપણે આ ઉત્સવ થઈ રહ્યો છે જો જોતામાં આજે છઠ્ઠો દિવસ પણ પૂર્ણ થઈ જશે સૌ ભાવિક ભક્તો સારી રીતે ભાવ સાથે આ લાભ લેતા રહેજો અત્યારે સ્વામી પૂજન કરી રહ્યા છે વક્તાશ્રીની આરતી પણ ઉતારશે ત્યારે સૌ ભાવિક ભક્તો તમે પણ જોડાજો બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય બસ તમે પણ હું પણ આરતીમાં અત્યારે સાથે છું એ ભાવના સાથે અત્યારે આપણે વક્તાશ્રી શ્રી ઠાકોરજીની આરતી जय सदगुरु स्वामी प्रभु जय सदगुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बलवन्त बहुनामि चरण सरोज तमारा मन्दोकरजोडि प्रभुवन्दु करजोडि चरणे से सदराति चरणे दुखनाख्याोडि नारायण नर भ्राता द्विज कुड तनुधारि प्रभु द्विजकुड तनुधारी पामरपति उदार्या पमरपति उदार्या अगणित नारि नारी नित्य न लीला करताय विनाशि प्रभु करताय विनाशि अडसठ तीरथ चरणे अडसठ तीरथ चरणे कोटि गया पुरुषोतम प्रगटनो जय दर्शनगर से प्रभु जय ळकर् मति छोटि काळकर्मति कुटुंब सहित तर्से आयवसर करुणानिधि करुणा दे वल्य करुणा बहुगीदि मुक्तानन्द कह मुक्ति मुक्तानन्द कह मुक्ती सुगम सीधी प्रभु जय सदगुरु स्वामी यानि कानि पापानि जन्मांतरे कृतानि जतानि सर्वाणि नस्यंतो प्रदक्षिणां पदे पदे बोलसी सहजानंद साई महाराज जय श्री स्वामी नारायण भगवान जय खूब सरस अत्यारे पूज्य स्वामी सारी भक्त प्रारंभ आरती तारी हूँ प्रार्थना करीस अत्यारे पूज्य રાઘુમુની દાસજી સ્વામીને સરસ મજાના આપણને ચરિત્રોની કથાનું શ્રવણ કરાવશે અને ત્યારબાદ આપણે સંતોના આશીર્વાદ પણ હશે અનુકૂળ તો આજે આપણે લેશું અને ત્યારબાદ આપણે જે પણ કાર્યક્રમ છે આગામી કાર્યક્રમો એ પણ આજે જાહેરાત કરશું પૂજ્ય વક્તા શાસ્ત્રી સ્વામી રાઘુમુનિદાસજી श्रीमत्सारदपूर्णचन्द्रविलसेराननां श्रीहरिं तुङ्गेपीठवरे स्थितं परिवृतं यथा ताराभिर्विधुमर्चमानमुरुदा तैश्चन्दने कौसुमयैर् हारये शेखरपङ्क्तिभिश्च हृदये शुक्लाम्बरं चिन्तये शुक्लाम्बरं चिन्तये ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीघनिशाय नमो नमः ॐ श्रीनीलकण्ठाय नमो नमः

શ્રી વૃંદાવન વિ હરિહરિકૃષ્ણ મહારાજની જય જય ભગવાન સ્વામી નારાયણ તથા માંડવી મંદિરમાં નિવાસ કરતા સદગુરુ પુરાણી સ્વામી ગુરુવર્ય બાલકૃષ્ણ સ્વામી તેમજ વડીલ સદગુરુ

અદભુત ભગવાનના ચરિત્રો થઈ રહ્યા છે ગઈકાલની કથા પ્રસંગમાં આપણે ભગવાનના નામકરણ સંસ્કાર સાંભળી ગયા માર્કંડે ઋષિ આવી અને ભગવાનના નામ સંસ્કાર કરેલા છે વારંવાર વારંવાર ઘનશ્યામ મહારાજ ના દર્શન કરવા માટે આવે છે એ ધન્ય છે એ અમારા ભાગ્ય ને કે અમને સાક્ષાત ઘનશ્યામના દર્શન થાય છે માતા પિતા પણ વારંવાર પોતાના પુત્રનું નામ લે છે હો હે કૃષ્ણ હે હરી હે હરી કૃષ્ણ હે નીલકંઠ આવી રીતે નામ બોલાવે છે અને નામ સાંભળીને પણ ઘનશ્યામ તેની સામે જુએ છે અને હસે પણ છે બધેને આનંદ આનંદ થાય છે હો દેવે સુખ મદાસ નિત્ય છપૈયા માં છે અક્ષરધામ અધિપતિ આ આવી અલબેલ પછી થયા માસ પાંચના વૃષનંદ કરુણા ક ભેગા કરી મહિ બેસાર્યા આવી રીતે ભગવાન શ્રી હરિ છપૈયા નિત્ય પોતાના દાસ અતિ અપાર સુખ 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 આપતા જ જાય છે હું એ પોતે અક્ષરધામ ના અધિપતિ છે ને આ સમય આવી અને સુખનો તો કોઈ પાર નહીં એવું સુખ બધાએ ભક્તોને આપ્યું છે આમ કરતા કરતા ઘનશ્યામ મહારાજ પાંચ મહિનાના થયા છે અને હવે ભૂમિ ઉપર બેસવાનો એક સંસ્કાર કરવાના છે હો તો તેના માટે ધર્મદેવ અનેક બ્રાહ્મણોને ભેડા કર્યા છે ભાદરવા સુધી દ્વિતીયાનો દિવસ છે ચંદ્ર લગ્ન છે અને તે સમયે અતિ અદભુત ત્યાં મોટો ઉત્સવ થયેલો છે બ્રાહ્મણો ત્યાં સ્વસ્તિ વાચન કરે છે ઘનશ્યામ મહારાજને આશીર્વાદ આપે છે પૃથ્વી છે જળથી શુદ્ધ કરી છે મૂર્તિકાથી લેપી પણ છે અને તે સમયે વારાહાદિક જે ભગવાનના અવતારો છે તેમાં પણ મંડળની રચના કરી છે બધા અવતારોનું આવાહન કરેલું છે બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે અને તે સમયે તરત જ ધર્મદેવ કહ્યું કે હવે આપણે ઘનશ્યામ મહારાજને જમીન ઉપર બેસાડવાના છે તે સમયે અનેક પ્રકારના શંખ વાગવા માંડ્યા છે નગારા પણ વાગેલા છે મંગલ શબ્દો વારંવાર થયેલા છે પૂરની જે નારીઓ છે એ પણ વારંવાર ગાયન કરે છે ઘનશ્યામ મહારાજને સરસ મજાના અલંકારો પહેરાવેલા છો વસ્ત્ર પહેરાવી અને માથે અતિ અદભુત અલંકારો પહેરાવેલા છે અને એવા તો ઘનશ્યામ મહારાજ શોભે છે પછી ઘનશ્યામ મહારાજને પૃથ્વી ઉપર બેસાડ્યા કે તરત જ ટટાર બેસી ગયા છે ઓ પૃથ્વી ઉપર અહીં તો મોટે ભાગે શું થાય કે હજી પાંચ મહિનાનું બાળક જે બેસત શીખ્યું ન હોય ત્યારે આમ પડી જાય ચાલ ચાલવા શીખે ત્યારે પણ પડી જાય અહીંયા તો પહેલી જ વાર ઘનશ્યામ મહારાજને પૃથ્વી ઉપર બેસાડે તે આમ સીધા આમ ટટાર બેસી ગયા છે કાંઈ પણ થયું નથી ત્યારે બધાએ લોકો આશ્ચર્ય પામી ગયા છે કે પહેલી જ વાર બેઠા અને પહેલી જ વાર આમ ટટારમ સ્વસ્થ રીતે બેસી ગયા છે બધાને આનંદ આનંદ થઈ ગયો છે દેવતાઓ પણ ઘનશ્યામ મહારાજના દર્શન કરવા આવેલા છે ભાવ બ્રહ્માદિક આદિક સુર આદિક દેવતાઓ મોટા મોટા રાજાઓ પણ ઘનશ્યામ મહારાજની લીલાને જોઈ કરીને આનંદ આનંદ થાય છે જય જય કરે જયકાર ઝરે ચંદન પુષ્પ અપાર જાણી વાત કહેવાનો ત્યાં લાગ ભૂમિ આવી કરી અનુરાગ દેવતાઓ વારંવાર જય જયકાર કરે છે ચંદન પુષ્પાદિકના આ ચંદન પુષ્પાદિકની વૃષ્ટિઓ પણ કરે છે આવા સમયે પૃથ્વીને પણ એક લાગ આવ્યો છે કે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ આજે સીધા જમીન ઉપર બેઠા છે ને મને આનંદ આનંદ થઈ ગયો હો પોતે મૂર્તિમાન થઈ કરીને ઘનશ્યામ મહારાજ પાસે આવ્યા છે ઘનશ્યામ મહારાજને હાથ જોડીને કહે છે કે હે પ્રભુ તમે આજે મારો મારા ઉપર પાપીઓનો ભાર વધી ગયો છે ને તે તમે દૂર કરવા માટે આ પૃથ્વી ઉપર પધાર્યા છો પ્રભુ આ પૃથ્વી ઉપર તો તો પાપી લોકો લોકો અસુર લઈને અનેક પ્રકારના પાપ કર્મ કરે છે ધર્મના દ્વેષીઓ તો વારંવાર એ આખી પૃથ્વી ઉપર ફર્યા કરે છે એનો મને વારંવાર બહુ ભાર લાગે છે બધા લોકો કામ ક્રોધ લોભ ને વશ થઈ ગયા છે નર અને નારીઓ પોતાના ધર્મ મૂકી દીધેલા છે અને સંતોનો દ્રોહ વારંવાર કર્યા કરે છે તમામ જે ધર્મની મર્યાદા છે તે લોપી નાખેલી છે લોકો ભ્રષ્ટ થયેલા છે અને ધર્મને પણ ભ્રષ્ટ કરી નાખ્યો છે મંદિરોમાં ખરાબ વ્યવહાર થાય છે સંતોને સાથે પણ ખરાબ વ્યવહાર પતિવ્રતા સ્ત્રીની સાથે પણ ખરાબ વ્યવહાર કરવામાં આવે છે હે પ્રભુ આવી રીતે પૃથ્વીમાં ઘણા લોકો વારંવાર કરે છે તો એવા કર્મ કરનારા લોકોને તો જરૂર તેને ખરાબ કર્મનું ફળ તમે આપવાનું જ છો પણ હે પ્રભુ એવા પાપીઓનો તમે આ પૃથ્વી ઉપરથી નાશ કરો જેથી કરીને પૃથ્વીનો જે ભાર છે તે દૂર થાય પૃથ્વી કહે છે કે હે પ્રભુ તમને તો હજી તો થોડુંક જ કીધું બાકી તો તમે ભગવાન છો અંતરિયામી છો એટલે તમને બધી ખ્યાલ હોય કે શું ક્યાં બધું થાય છે આવી વાત પૃથ્વીની સાંભળી ભગવાન મનમાં વિચાર કરે છે કે પૃથ્વી હજી મારો મહિમા જાણતી નથી હો મારો મહિમા જો પૃથ્વી જાણે તો એને આખી અલગ અનુભૂતિ થાય એટલે તે સમયે ઘનશ્યામ મહારાજ વરાહ ભગવાનને કહ્યું કે તમે મારો મહિમા ગાઓ એટલે અહીંયા ભક્તો એક વાત સમજવા જેવી છે અહીંયા કોઈ અવતારોનો ઊંચ નીચ આપે કરવાનો નથી ભગવાન એટલે ભગવાન આ પૃથ્વી ઉપર અલગ અલગ કામ કરવા માટે ભગવાન પધારતા જ હોય છે મત્સ્ય ભગવાન પધાર્યા ત્યારે મનુ સપ્તઋષિ બીજ ઔષધિ વગેરેનું રક્ષણ કરવા માટે પધારે એ ભગવાન જ છે એ સંપૂર્ણ શક્તિઓથી યુક્ત જ હોય છે અને જેવા સમય જેવી શક્તિ જરૂર પડે એવી એવી એ વાપરે છે પણ ભગવાન એટલે ભગવાન પછી ભગવાન વામન રૂપે પધારે તો તેવે રૂપે ભગવાન એવા એવા કાર્યો કર્યા છે પછી ભગવાન કચ્છ રૂપે પધાર્યા હોય કાચબા રૂપે એવા સમયે એવો કામ કર્યા હોય મંદ્રાચલ પર્વતને પોતાના પીઠ ઉપર ધારણ કર્યો છે ભગવાન વરાહ રૂપે પધાર્યા હોય હિરાણાક્ષને મારવો છે પૃથ્વીને ગોતવી છે તો એવો અવતાર ધાર્યો છે તો અહીંયા અવતારોમાં ઉચ્ચ નીચ ભેદ ક્યાંય કરવાનો નથી કે એ અવતાર નીચા છે આલો અવતાર મોટો છે આ અવતાર ઉચ્ચ છે માટે આ અવતારને આપે સર્વકથી શ્રેષ્ઠ માની આ અવતારને આપે શ્રેષ્ઠ માનવો નહીં એવી ભાવના ક્યારે કરવી નહીં હો ક્યારે નહીં ભગવાન એટલે ભગવાન એમાં ક્યારે ઉચ્ચ ભેદ ન કરો અહીંયા ખાલી એક ભગવાનનું ચરિત્ર જ છે હો હવે ઘનશ્યામ મહારાજ પોતે વરાહ ભગવાનને કહ્યું કે હે વરાહ આપણો જે મહિમા છે ને એ પૃથ્વીને કહો તે સમયે પૃથ્વી પૃથ્વીને વરાહ ભગવાન કહે છે કે હે વરા હે પૃથ્વી સાંભળો આ પૃથ્વી ઉપર સાક્ષાત ભગવાન પધાર્યા છે અવતારના અવતારી છે એ પોતે જ બધા અવતાર ધારણ કરનારા છે આ ભૂમિ ઉપરથી ભાર દૂર કરવાના છે બધાએ ભક્તોજનોને અતિ અપાર સુખ આપશે દેશ વિદેશમાં આ ભગવાન ફરશે અને જ્યાં જ્યાં કડીનો વાસ દેખશે અને જ્યાં જ્યાં ખડ લોકો દેખાશે કે જે અધર્મ કરે છે તો તેવા લોકોનો જે અભિમાન છે એ પણ દૂર કરશે કેટલાક ને નાશ પણ કરશે કરશે તેહ દ્વારે ઉતારશે ભાર નિર્માની અતિ નિષ્કામી નિર્લોભી સદા સુખ ધામી જ્ઞાન વૈરાગ્ય ધર્મ નિરી તેના વક્તા પરમ એવા પુનિતગવિહર્ષે સર્વે વરાહ કહે છે કે હે પૃથ્વી એ ભગવાન પોતે અનંત સંતોની સ્થાપનાઓ કરશે પરમહંસો બનાવશે અને ત્યાં સંતોને આજ્ઞા કરશે કે જાઓ ગામો ગામ દેશો દેશ વિચરણ કરો અજ્ઞાની જીવાત્માઓને તેના અજ્ઞાનમાંથી દૂર કરી અને ભગવાનનો માર્ગ બતાવો એવા નિર્લોભી સંતો નિર્માની નિષ્કામી સંતો આ ભગવાનના થવાના છે આવા ઘોડ કળયુગમાં પણ સ્ત્રી અને ધનના ત્યાગી સંત એવા સંતો ભક્ત જો ને તે વખતે હતા હમણાં નથી એવું નહીં હમણાં પણ છે કે જે સ્ત્રીની ગંધ પણ ન જોઈતી હોય પૈસા તો દેખ્યા પણ ગમતા ન હોય એવા સંતો અત્યારે હાજર છે આપણા ભુજમાં ભક્તો એની કેટ કેટલી વાતો કરવી અત્યારે જે સંતો ધામમાં ગયા છે એવાય હતા અને અત્યારે હાલ નાની અવસ્થાવાળા પણ સંતો છે મધ્યમ અવસ્થાવાળા અને વડીલ સંતો પણ છે કે જેને આ દુનિયામાં ભગવાન સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી લો એક ભગવાન મય બની ગયા છે આવા સંતો છે આ એને સ્ત્રી અને ધન તો દેખ્યું પણ ગમતું નથી એટલે વરાહ ભગવાન કહે છે કે આવા આવા સંતો તો મહાન નિષ્કામી નિષ્કામીયા પૃથ્વી ઉપર બનાવશે જ્યારે આપણા ભુજના એક મોટા મહંત સ્વામી થઈ ગયા છે વેલે સંત થઈ ગયા અને એક મંદિરનું કામ કરાવે છે ત્યારે એક હરિભગત સ્વામીને પૂછા કરી સ્વામી અહીંયા તમે સેવા કરો છો તેની તેની સાથે કેટલી બીજી બીજી સ્ત્રીઓ પણ સેવા કરે છે પુરુષો પણ સેવા કરે છે અહીંયા સ્ત્રીઓને જોઈને કાંઈ થતું નથી તમને ત્યારે સ્વામી એમ કહ્યું છે કે ભગત ઓલું જે ઝાડ ઊભું છે ને એ ઝાડવાને હું બાથ ભરું અથવા તો અહીંયા ઉભે ઉભે હું સ્ત્રીને બાથ ભરું મારા માટે બે સમાન છે આ બાથ એવો ને એવો નિર્વિકારી હું આ સ્ત્રીને આલિંગન કરીને રહું ત્યારે ભક્તોને આ સંતનો મહિમા સમજાણો છો આ એ સંત તો ભલે વેલેધામમાં ગયા પણ આવા સંતો અત્યારે હાલ આ ભુજમાં છે એટલે અહીંયા વરાહ ભગવાન કહે છે કે હે પૃથ્વી આ ભગવાન છે આવા ગોળ ની અંદર પણ નિર્માની અતિ નિષ્કામી અતિ નિર્લોભી આવા સંતો ની સ્થાપના કરશે અને તેવા ને તેવા નિર્માની નિષ્કામી નિર્લોભી એવા સાંખ્ય યોગી ની પણ સ્થાપનાઓ કરશે એવા સંતો આ જગતમાં ફરી અને કેટલાક જીવાત્માઓને આ ભવસાગરમાંથી મુક્ત કરાવશે આ સંતો તો જ્ઞાન વૈરાગ્ય ધર્મની જે રીત છે એને સારી રીતે ફેલાવશે ભગવાન પોતે પણ ધર્મ જ્ઞાન વૈરાગ્યની જે રીતિઓ છે એ પણ બધેને ઉપદેશ આપશે અંતે એકાંતિકી ભક્તિ કરવી એનો પણ સારો ઉપદેશ આપશે અને પોતાના ભક્તજનોને અતિ આનંદ આપવાના છે એ ભગવાનની જે રીત કોઈ દિવસ પહેલાં નતી સાંભળી અને નતી જોઈ એવી રીત આ અવસરે આ અવસરે એ પ્રચાર કરશે પંચ વર્તમાનની પણ સ્થાપનાઓ કરશે કે જેની અંદર ગ્રસ્ત હરિભક્તોને ત્યાગી હરિભક્તો રહે તો તેના કારણે અંતે એ મુક્તિને પામી જાય એ પૃથ્વી તમે કોઈ પણ પ્રકારની ચિંતા ચિંતા ન કરજો ભગવાન બધું સારું કરવાના છે આવો મહિમા કયો છે ત્યારે વરાહ ભગવાન પોતે જ ગનશ્યમ મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા હો આ મેં જેમ તમને પહેલાં કીધું તું કે ભગવાનમાં ક્યારે પણ ઊંચ નીચ કરવું નહીં ભગવાન એટલે ભગવાન હા એમાં ભગવાન અવતારોમાં જો ભેદ કરવા ગયા તો આપણો એ ભગવાનનો તો પાર આપણે લઈ શકશું જ નહીં પણ સામે આપણે જ બહુ મોટો દોષ લાગે છે કે ભગવાનના અવતારોમાં ભેદ કર્યો છે શિક્ષાપત્રીમાં પણ કહ્યું ને કે ભગવાનના જે વરાહાદિક અવતાર તેમને યુક્તિએ કરીને ખંડન કર્યું હોય યુક્તિ કરીને ખંડન કર્યું હોય એટલે કે શાસ્ત્ર એવા છળ શબ્દ રાખેલા હોય એને જાણીને વિચાર્યા વગર જ જેમ ને તેમ બોલે કે આ ભગવાન છે નીચા છે આ ભગવાન ઊંચા છે આ ભગવાન નિરાકાર છે એમ જો ઉચ્ચ નીચ જો ભેદ માનતા હોય તો એવા શાસ્ત્ર ન ક્યારે ભણવા ને ન ક્યારે સાંભળવા ચોખ્ખું શિક્ષાપત્રી ભાષ્યમાં લખ્યું છે કે ભગવાન આ પૃથ્વી પર ભલે પધારતા જ હોય પણ એ ભગવાન કાર્યને અનુસાર રૂપ ધરતા હોય છે કાર્યને અનુસાર શક્તિઓ વાપરતા હોય છે એનાથી કાંઈ ભગવાન નીચા નથી થઈ જતા ભગવાન તત્વ જ એક જ છે ભગવાન જ એક જ છે બસ કાર્યને અનુસાર અલગ અલગ રૂપ અને અલગ અલગ શક્તિઓ વાપરે છે આવી રીતે ભગવાન ત્યાં છપૈયામાં રહી અને અતિ આનંદ આપે છે કરી દર્શન વારંવાર ગયા સર્વે નિજ આગાર એમ ચમત્કારય અપાર દેખાડે નિત્ય ધર્મ કુમાર આવી રીતે નિત્યા ત્યાં ઘનશ્યામ મહારાજ નવો નવો ચમત્કાર બતાડતા જાય છે બધા એ લોકો ઘનશ્યામ મહારાજ ના દર્શન કરી અને પોતપોતાને પોતાને ઘેર ગયેલા છે બધા એ લોકો ઘનશ્યામ સર્વના કારણ સમજે છે અને ભગવાન માને છે છતાંય પણ વળી ઘનશ્યામ મહારાજ પોતાની માયા થોડીક વિસ્તારે ને એટલે બધા લોકો એમ કહે છે કે અમારા ઘનશ્યામ અમારા ઘનશ્યામ માતા પિતાને પણ એમ થાય છે કે મારો ઘનશ્યામ મારો દીકરો મારો દીકરો હું એમ કરતા થયા સાત માસ થયો માત તાત ને હોલાસ વિધિ પ્રમાણે વિંધાવ્યા કાન ભાવે કરીને શ્રી ભગવાન એમ કરતા કરતા સાત મહિનાના ઘનશ્યામ મહારાજ થયેલા છે અને ધર્મદે વિચાર કર્યો કે હવે આપણે વિધિ પ્રમાણે ઘનશ્યામ મહારાજના કાન વિંધવા જોઈએ તો તેના માટે વળી બ્રાહ્મણોને ભેડા કર્યા છે એ ત્યાં વેદ વિધિથી સરસ મજાની વિધિઓ પણ કરવામાં આવેલી છે મોટા મોટા દેવતાઓની પૂજા થયેલી છે હનુમાનની પણ પણ પૂજા કરી છે શાસ્ત્ર પ્રમાણે બીજા પૂજન કરેલું છે વસ્ત્રાભૂષણ ગણશ્યામ મહારાજ ને પહેરાવેલા છે તેમ વસ્ત્રાભૂષણ ગરીબો ને દાન પણ કરેલું છે ગાયો નું પણ દાન કરવામાં આવેલું છે અને એ ગણશ્યામ મહારાજ ભક્તિ માતાના ખોડામાં બેઠેલા છે અતિ સુંદર ભગવાનની મૂર્તિ મંદ મંદ હસે છે માતાને પણ જોઈને આનંદ આવે છે અને તે સમયે કાન વેંદવાળો વાળંદ આવેલો છે સોનાની સોઈ હાથમાં લીધી છે આથી અદભુત ત્યાં લીલા કરી છે ગણેશ મહારાજે પેલો તો પોતાના કાનમાંથી તેજ પ્રગટ કર્યો એટલે ઓલો તો આભોજ બની ગયો કાંઈ દેખાય જ નહીં એટલે માં કહે છે કે જલ્દી કર અમારા ઘનશ્યામ કાન વિંદ આણંદ કહે છે કે માં કઈ દેખાય તો વિંધુ નું દેખાતું જ નથી મારે હા એમને બસ અંજાઈ ગયો છું એટલે માં ને ખબર પડી ગયા ઘનશ્યામ બધાય બધા છે એટલે માં કહે છે ઘનશ્યામ તમે આ તમે છનામાના કાન વિંધી લો અત્યારે બીજા કોઈ નખરા ન કરો પછી તેજ છે એ સ સમેટી લીધું અને કાન વિંધવા જાય તો ઘનશ્યામ વળી ત્યાંથી અદ્રશ્ય થઈ જાય ઝાડવો ઉપર દેખાય માથે આંબલીના ઝાડ ઉપર ત્યારે ઘનશ્યામ ભક્તિ માતા કે ઘનશ્યામ ઝાડો પર ક્યાં ચડી જાય નીચે આવો કે તમારે કાન વિંધવા છે હો અને ઘનશ્યામ મહારાજ વળી નીચે આવે વળી રામપ્રતાપભાઈ માથે તેડવા જાય ને કેટલી અદ્ભુત લીલાઓ છે ભક્તો છેવટે ઘનશ્યામ કીધું કે મને ગોળ આપો માં તો હું કાન વિંદવા ડઉં અને તે સમયે સરસ મજાનો ગોળ ઘનશ્યામ મહારાજને આપ્યો છે ઘનશ્યામ મહારાજ પોતે ગોળ જમતા જાય છે અને આ બાજુ વાળંદે ઘનશ્યામ મહારાજ ની દુઃખે નહીં તે પ્રમાણે સરસ મજાનો કાન વિંધ્યો છે પછી ભક્તિ માતા ગરમ પાણીથી કાન ધોયો છે અને ત્યાં એક ડોરો પણ બાંધી દીધો છે જેથી કરીને જે ઠિંડુ થયેલું છે એ પુરાઈ જાય નહીં માં છે ગણેશ મહારાજને વીંજળો નાખે છે પછી તો દૂધ અને સાકર પાઈ પોતાના પુત્રને પારણામાં સુરડાવી દીધા છે આવી અલૌકિક લીલા કરે છે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હે રામસિંહજી હવે હું તમને ઘનશ્યામ મહારાજની અન્ન બોટણ લીલા કહું છું કે પહેલી વાર ઘનશ્યામ મહારાજ અન્ન જમ્યા હોય ને તેવી લીલા અતિ અદભુત આસો મહિનો છે મે વેદ મંત્ર વડે કરીને ત્યાં મોટી આ મોટો ઉત્સવ કરવાનો છે મોટો સંસ્કાર કરવાનો છે એટલા માટે ધર્મદેવ તે સમયે અનેક બ્રાહ્મણોને તેડાવેલા છે

ઘનશ્યામ મહારાજને સરસ રીતે જમાડવાની તૈયારી છે તે સમયે દૂધ દહીં ઘી એનાથી મિશ્રિત ચાર પ્રકારના જે અન્ન છે ભક્ષ્ય ભોજ્ય લેહ અને ચોષ્ય એ ચારે ચાર પ્રકારના અન્ન બધે મિશ્રણ કરી અને ભક્તિ માતા પોતે પોતાના હાથે સરસ મજાનો કોમળ કોમળ કોડીઓ લઈ અને ઘનશ્યામ મહારાજના મુખમાં આપેલો છે અને તે સમયે નગરની તમામ નારીઓ જય જયકાર કરે છે દેવતાઓને ખૂબ આનંદ થયેલો છે વારંવાર દેવતાઓના ટોળે ટોળા આકાશ માર્ગે આવે ને ઘનશ્યામના દર્શન કરે છે અને પછી ઘનશ્યામ થોડુક જ જમ્યા છે બીજી પ્રસાદી બધી દેવતાઓને વેચી દીધી છે આવું ચરિત્ર ઘનશ્યામ મહારાજે ત્યાં કરેલું છે પછી ઘનશ્યામ મહારાજની હવે વૃત્તિ પરીક્ષા કરવાની છે તો તેના માટે પણ બ્રાહ્મણોને બોલાવ્યા હો કે અહીંયા વેદ મંત્ર બોલો એટલે તે સમયે આગળ પાટલા ઉપર આયુધ રાખેલા છે પુસ્તક પણ રાખેલા છે અને પૈસાઓ પણ રાખેલા છે લખણી પણ રાખેલી છે પણ ઘનશ્યામ મહારાજ ને છૂટા મૂક્યા કે જાઓ કે તમે કોઈ પણ વસ્તુ પર હાથ મૂકો આમ મહારાજ બધું ખબર છે છે પોતે ભગવાન રીતે ઈચ્છા રાખે છો ધર્મદેવ ઈચ્છા રાખે કે જો પુસ્તક ઉપર હાથ મૂકે તો એ મોટા મોટા પંડિત થાય બીજા ત્યાં શુરવીર ભક્તો ઊભા છે એને એમ કે જો આયુધ ઉપર હાથ મૂકે તો આપણે જેવા શુરવીર થાય સાડી મૂકેલી હતી એની પર હાથ મૂકે તો બાયું કે કે આમ ભવિષ્યમાં મોટા વેપારી થાય તો અમને મફતમાં સાડી લેવા થાય હો અને પૈસા મૂકે તો બીજાને બીજા ભક્તોને એમ થાય કે આ ભવિષ્યમાં પૈસાવાળા થાય લેખણ ઉપર હાથ મૂકે તો બીજા ભક્તોને એમ થયું કે જો લેખણ ઉપર હાથ મૂકે તો ભવિષ્યમાં મોટા લેખક બને આવી રીતે બધાય પોતપોતાની ઈચ્છાઓ રાખે છે પણ ઘનશ્યામ માર્ગ બીજી બધી વસ્તુ મૂકી અને પુસ્તક ઉપર હાથ મૂક્યો છે ધર્મદેવ એમ થઈ ગયું વાહ 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 આ તો ભવિષ્યમાં તો મોટા શાસ્ત્ર વેતા થશો આવી રીતે અદભુત ત્યાં લીલાઓ કરે છે બધે ને આનંદ આનંદ થયેલો છે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હે રાજન હવે હું તમને એક અદભુત સાંભળવા જેવું ચરિત્ર હું તમને કહું છું સાવધાન થઈને સાંભળો માઘ મહિનાની તિથિ શુક્લ પક્ષ સુદ પક્ષની તિથિઓ ચાલે છે અને તે સમયે વેદશાસ્ત્રના મંત્ર સહિત વિનિયોગ કરવામાં આવેલો છે નવમીનો દિવસ છે અનેક બધાય બ્રાહ્મણોને તેડાવેલા છે હવે અહીંયા સુદ પક્ષની જે નોમ હોય તેમાં હંમેશા માટે વ્રત કરો એમ તો બાર મહિના આવે છે તો બારે બાર મહિનાના સુદ પક્ષના નોમની તિથિ વ્રત જરૂર કરવું આમ અહીંયા બ્રહ્માનંદ સ્વામી કહે છે તમને એક આશ્ચર્ય લાગશે ઘણા હરિભક્તોને ખબર હશે કે નહીં હોય પણ અહીંયા જ્યારે આપણે ભુજમાં ઘણા બધા સંતો રહે છે ત્યારે દર મહિનાની સુદ પક્ષની નોમ તે સમય સંતો મોટે ભાગે વ્રત કરતા હોય છે કાં ઉપવાસ કરે કાં પછી ફરાહળ કરે અને કાં પછી છેલ્લી બાકી એકટાણું પણ કરે કાંઈક ને કાંઈક હંમેશા માટે એ વ્રત કરતા જ હોય છે તો એ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હે રામસિંહજી દર મહિનાની શુદ્ધ પક્ષની નોમ તે દિવસે વ્રત કરું શા માટે તો કે આપણા ભગવાનોનો જન્મ તિથિ મહિનો જન્મ તિથિ કહેવાય એ ભલે ચૈત્ર માસમાં તો ભગવાનનો જન્મ થયેલો છે પણ બધા મહિનાનો સુદ પક્ષની નોમ પણ ગણતરી કરી લેવી કે તે સમયે આપણે વ્રત કરવું અને અહીંયા વિશેષ વાત તમને કહું તો વદ પક્ષની જે અષ્ટમી છે તો તે દિવસે પણ સંતો અહીંયા મોટે ભાગે ઉપવાસ કરતા હોય છે અને કાં પછી ફરાહાડ પણ કરતા હોય છે તો આવા આવા દિવસોમાં નિત્ય ભજન ભક્તિ થાય કદાચ જો અશક્ત હોય તો પછી ફાગણ મહિનો કાર્તિક મહિનો અને અષાઢ મહિનો ત્રણ મહિનામાં તો ખાસ કરીને શુદ્ધ પક્ષની નોમ નવમીની તિથિમાં વ્રત કરું જો ત્રણે ત્રણે ત્રણ મહિનામાં કેવળ શુદ્ધ પક્ષની નોમ કરવાની નોમની તિથિમાં જોઈ વ્રત ન કરી શકે તો પછી કોઈ પણ એક મહિનામાં તો એને વ્રત તિથિ કરવી જ ભલે ચૈત્ર મહિનામાં તો આપણે કરી જ છે વ્રત પણ ફાગણ કાર્તિક અષાઢ ત્રણ મહિનામાંથી કોઈ પણ એક મહિનામાં સુદ શુદ્ધ પક્ષની નોમમાં વ્રત જરૂર કરું તે દિવસે વ્રત કરેલું છે અને કેટ કેટલા ભક્તો આવેલા છે હરિભક્તો આવ્યા છે ગામના લોકો પણ આવ્યા છે ધર્મદેવ બ્રાહ્મણોને દાન આપ્યા છે ગરીબ લોકોને જમાડેલા છે જે લોકો છે છે સારી રીતે જમાડ્યા આવી અદભુત લીલાઓ મહારાજ કરતા જાય છે આમ કરતા કરતા ગણશ્યામ મહારાજ નવ મહિનાના થયેલા છે અને પછી ભાખુડીએ ચાલવાની ઘનશ્યામ શ્રીહરિએ તૈયારી કરી છે ઘર માં ઘર આંગણે જાય જાનુ ગતિ કરી મંદ મંદ મુખાહસ વિશ્વ વિશ્વ વ્યાપક ઘર ઘરમાં ને ઘરમાં ઘનશ્યામ મહારાજ ભાખુડીએ ચાલે છે હું પછી ઘરના આંગણામાં પણ જાય છે ત્યાં કેટલા બધા મિત્રો પણ મળે છે અને જયારે ભાખુડીએ ચાલે છે ત્યારે ઘનશ્યામના ચરણમાં સરસ મજાના ઝાંઝર છે તો અવાજ અવાજ એટલો થાય છે 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 ને કે એ મન એને હરી લે વારંવાર લોકો ઘનશ્યામના દર્શન કરવા આવે છે એની શું વાતો કરવી મોટા મોટા મુનિયોના પણ ધ્યાનમાં ના આવે એવા ઘનશ્યામ મહારાજ આજે બાલરૂપ થઈ કરીને બાળકોની સાથે રમે છે ધન્ય છે આવા બાળકોને કે જેની સાથે સાક્ષાત ભગવાન સાક્ષાત ભગવાન રમતો કરે છે એ સ્વામી કહે છે કે હે રાજન એ પૂરના વાસીઓને તમામ લોકોને ધન્ય છે અતિ આનંદ સિંધુ પુરુષોત્તમ પૂરણ કામ તેને રમાડે નર ને વામ જાણી અક્ષર વાસી અનો આવે બ્રહ્માદી કસોર ભૂપ તે પુરુષોત્તમ ભગવાન પોતે આ પૃથ્વી ઉપર બાળક થઈને રમે છે ને બધે ને આનંદ આનંદ થઈ ગયો છે ભાગ્યનો કોઈ પાર નહીં હો આવા નાના બાળકોનો અને છપૈયા વાસીનો

ઋષિ મુનિઓ દેવતા પણ આશ્ચર્ય પામી કે આટલું સુંદર ગામ છે એની શોભા પણ કહી શકાય નહીં ધર્માદેવના ઘરે આવ્યા છે ધર્મદેવ ઉઠીને તત્કાળ બધે સારી રીતે સ્વાગત કર્યું છે નારદ મુનિ આવેલા છે દંડવત પ્રણામ કરેલા છે અને સરસ મજાનું આસન પણ આપેલું છે આગતા સ્વાગતા બધું કર્યું છે પછી દેવતાઓનો ઋષિઓનું પણ શાસ્ત્ર રીતે સારી રીતે પાદુદક અર્પણ કરેલું છે જળથી સંતોના અને દેવતાઓના ચરણ ધોયેલા છે અને એ જળ છે એ આખા ઘરમાં છંટવાવ કરેલો છે થોડુંક પ્રસાદીનું જળ પોતે પણ પીધેલું છે આચમન તરીકે એ ગનશ્યામ મહારાજ હજી ઘરમાં બેઠા છે ત્યારે ધર્મદેવ કહે છે કે હે ઋષિ બોલો બોલો તમે અહીંયા પધારવાનું કઈ કારણ ત્યારે બધા દેવતાઓને ઋષિઓ કહે છે દેવ ઋષિ એટલે નારદ મુનિ ત્યાં પણ કહે છે કે હે ધર્મદેવ અમને તો અહીંયા ઘનશ્યામ મહારાજ ના દર્શન કરવાની ઈચ્છા છે ત્યારે તે સમય અંદર ભક્તિ માતા ઘનશ્યામ મહારાજ ને સરસ મજાના વસ્ત્રો પહેરાવે છે વસ્ત્રો પહેરાવ્યા અલંકારો પણ પહેરાવ્યા પછી રામ પ્રતાપભાઈ ને કીધું રામ પ્રતાપને કહ્યું રામ પ્રતાપ ભાઈ ને કહ્યું કે તમે ઘનશ્યામ મહારાજ ને નારદ મુનિ ના આશીર્વાદ લેવડાવો પગે લગાડો તે જ સમયે રામ પ્રતાપ ભાઈ અહીં ગનશ્યમ મહારાજનો હાથ જાલી અને અહીંયા ઘરમાં જ્યાં મુનિ બેઠા છે ને ત્યાં તેડી આવ્યા છે ઘનશ્યમ મહારાજનું રૂપ જોઈને જ તરત જ મુનિ તો આભા બની ગયા છે ઓહો હો હો કેટલા સુંદર ઘનશ્યમ સાક્ષાત ભગવાન છે અને એમાં પાછા બાળ રૂપે હો 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 એની તો શું વાત તો કેવી બહુ સુંદર ભગવાન શોભે છે કરપદ કમળ સમાન જલધર સમ તનવાન અંગો અંગની શોભા અપાર કેતા શિશજી પામે ન પાર બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હે રામસિંહજી અંગ અંગની શોભા અપાર એક એક અંગની તો અતિ 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 શોભા છે અપાર છે જેમ પહેલાં વાત તમને કરી હતી કે હરિવા કે સુધા સિંધુમાં કેટલી સ્પષ્ટ વાત લખેલી છે કે ભગવાનના એક એક અંગ છે ને એક બીજામાં સ્પર્ધા કરે છે એક એક બીજામાં કહે છે કે હું વધારે સુંદર છું ઓલું કે નહીં હું વધારે સુંદર છું ઓલું કે હું વધારે સુંદર છું એક બીજામાં અહીંયા સ્પર્ધાઓ થાય છે લો આવડી અંગની શોભા છે તો કેતા શેષજી પામે ન પાર શેષજી પણ પોતાના હજાર હજાર મુખ વડે કરી ભગવાનની શોભાનું વર્ણન ન કરી શકે ભગવાનના મહિમાનો પણ પાર ન લઈ શકે આવું જે ભગવાનનું સુંદર રૂપ એને જોઈ કરીને તો નારદ મુનિ છે પોતાના શરીરનું ભાન ભૂલી ગયા છે પછી તો ઘનશ્યામ મહારાજની મૂર્તિમાં ચિત્તવૃત્તિ રાખી અને ચકુર પક્ષી જેમ ચંદ્રને જુએ તૃપ્ત ન થાય તેવીને તેવી રીતે પક્ષીની પેઠે ચકોર પક્ષીની પેઠે નારદ મુનિ ઘનશ્યામ મહારાજ ને જોયા જ કરે છે જોયા જ કરે તૃપ્તિ નથી થતી આવી રીતે ઘનશ્યામ મહારાજ નારદ મુનિ નું મન ત્યાં હરી લીધેલું છે તે સમયે ધર્મદેવ કહે છે કે નારદ મુનિ બોલાવે છે છતાંય પણ નારદ મુનિ ને પોતાના શરીરનું ભાન નથી લો એટલા ઘનશ્યામ મહારાજ ની મૂર્તિમાં ઊંડા ઉતરી ગયા છે કંઈ જોરથી બોલાવી નારદ મુની જ્યારે ને ત્યારે થોડુંક ભાન આવ્યું કહે છે કે અમારા પુત્રનું તમે ભાગ્ય કહો હમ આ મોટે ભાગે મા બાપની ઈચ્છા પડી હોય ક્યાંક ક્યાંક અહીંયા ક્યારેક ક્યારેક હરિભક્તો આવે સંતો પાસે હો સ્વામી મારા દીકરાનો હાથ જોતા અહીંયાં સાધુ ભાઈ હા સાધુ કાંઈ હાથ જોવા નથી બેઠા હો આ ધ્યાન રાખું આ હાથ જોવા માટે બીજા બાવાઓ ઘણા પડ્યા છે પણ આ સાધુ છે અહીંયા સત્સંગનો રસ્તો બતાવશે એવા ઘણા મળે હો એવું નથી મળતા એવું નહીં છે હું પ્રસાદી મંદિરે જ્યારે સંસ્કૃતનો અભ્યાસ કરતો હતો ત્યારે પણ કેટલા એવા યુવાનો આવે પોતાના દીકરાઓને લઈને એટલે કે સ્વામી તમે ભણોરા શાસ્ત્ર ભણોરા એટલે બધું હશે જોવો તમારા દીકરાનો હાથ જોવો તો શું કહે છે અંદર એમ કહેવા કહેવાળા હોય પણ હકીકતે ભગવાનના ભક્તો એ કાંઈ હાથ જોવાળો કોઈ ક્રિયાઓ કરતા ન હોય આપણા માટે તો ભગવાન જ સર્વસ્વ છે ભગવાનની એકવાર શરણાગતિ થઈ ગઈ છે તો આપણું ભાગ્ય એ જ ભગવાન નક્કી કરે છે પછી કઈ જાણી જોઈને બીજા દુઃખ આવે એ તો ભગવાન ઈચ્છાથી આવે છે બધું પણ જાણી જોઈને ક્યારે પણ હાથ બતાવો નહીં કોઈને ન બતાવો એમ પૈસાના લોભે કરીને પણ ક્યાંય ન બતાવો અહીંયા ક્યારેક તમને ઇન્ડિયા આવવાનું થાય ને તો પણ અહીંયાના બાવાઓ ઘણા પડ્યા હોય એને પણ ન બતાવો હાથ આપણા માટે ભગવાન મળી ગયા છે સંતો મળી ગયા શાસ્ત્રો મળી ગયા આપણે સીધો રસ્તો મળી ગયો છે કે આમ સત્સંગ કરો આમ મહારાજની આજ્ઞા પાલન કરો તો આપણા માટે સર્વસ્વ ભગવાન છે એ આપણા માટેનું ભાગ્ય ભગવાન જ પોતે નક્કી કરે છે વચનામૃતમાં કહ્યું છે મહારાજે જે ભક્ત પૂરેપૂરી શરણાગતિ સ્વીકાર કર્યો હોય ભગવાનની એને કાળ કર્મ અને માયા નડતા નથી તો ભાગ્યની બધી વાત જ ક્યાં આવી એટલા માટે ક્યારે પણ કોઈને હાથ બતાવો નહીં આ બધાય ભક્તો ખાસ ધ્યાન રાખવું પણ હવે અહીંયા માતા પિતા થોડીક આશા તો રહેતી જો અહીંયા ધર્મદેવ પૂછા કરી ઘનશ્યામ નારદ મુનિ અમારા ઘનશ્યામ તમે ભાગ્ય કહો ત્યારે નારદ મુનિ કહે છે હે હે ધર્મદેવ સાંભળો તમારા પુત્ર છે ને એ તો સાક્ષાત ભગવાન છે કોટી કોટી કરોડો કરોડો અક્ષર મુક્તોના એ સ્વામી છે મહાવિષ્ણુના એ મોટા મોટા જે દેવતાઓ કેવાય એના પણ અંતર્યામી છે હો કાળ માયા પુરુષ પ્રધાન એમના પણ પ્રેરક છે શવના સુજાણ છે અહીંયા જે જે અવતારો થાય છે બધા અવતારના ધરતલ આ ભગવાન પોતે જ છે એની મરજી વિના તો કાંઈ થતું નથી કોટી કોટી બ્રહ્માંડોની રચના પણ આ ભગવાન પોતાના સંકલ્પ માત્રથી કરે છે અને પોતે પોતાના સંકલ્પથી જ આ પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે થયેલા છે હો પોતાની ઈચ્છાથી જ પધાર્યા છે અને આ ભવમાં અત્યારે નર અને નારીઓ જે કોઈ છે તેને ભવમાંથી તારી અને પોતાના ધામમાં તીડી જશે આ પૃથ્વી ઉપર અસુરોનો નાશ કરવા માટે પધાર્યા છે અને તમને બધેને એ ઘણું બધું સુખ આપશે પુત્ર તમારા થયા તેના માપ નથી નારદજી કહે છે કે તમે આનું ભાગ્ય વિચાર કરો છો ને ભાગ્ય નું પૂજા કરો છો ને તો તેના ભાગ્ય કરવા ને માપ એના ભાગ્ય નો માપ કરવા માટે નથી શારદા શેષ કલા પછી ભલે શારદા દેવી હોય તો ભલે શેષજીના હજાર મોટો હોય તો ભલે અને દેવ ઇન્દ્રાદિક હોય તો ભલે બ્રહ્મા હોય તો ભલે પણ આ ભગવાનના ભાગ્યનો કોઈ પાર પામી શકે જ નહીં ભગવાન એટલે ભગવાન એના કોઈ ભાગ્ય છે જ નહીં હો આવો તો ભગવાનનો બહુ મોટો મહિમા છે આમ કહીને ત્યાં નારદ મુનિ મૌન થયા છે ભગવાનની મૂર્તિ પોતાના હૃદયમાં ધારી અને ત્યાંથી પાછા વિદાય વિદાય થયેલા છે રોમાંચિત થયેલા છે ગદગદ કંઠે થયેલા છે હો અને ધર્મદેવ અને ભક્તિ માતા પણ ભગવાનનો મહિમા સાંભળી એને પણ બહુ આનંદ થયેલો છે પછી વળી ગનશ્યામ મહારાજે પોતાની માયા વિસ્તારી એટલે ભક્તિ માતાને ધર્મદેવ કહે છે કે મારો દીકરો મારો દીકરો હોં એવી રીતે તે છપૈયામાં રહી અને અતિ અદભુત લીલાઓ કરે છે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હે રામસિંહજી એવી રીતે આમ કરતા 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 ઘનશ્યામ મહારાજ એક વર્ષના થયા છે અતિ અદભુત લીલા કરે છે હું કહું છું તમે સાંભળો રામસિંહજી પણ બ્રહ્માનંદ સ્વામીને કહે છે કે સ્વામી આવા ભગવાનના ચરિત્રો જે તમે કહો છો ને એને સુણતા સાંભળતા મને આનંદ આનંદ થાય છે માટે આવા ચરિત્રો તમે કીધા જ કરો કીધા જ કરો અમને બહુ આનંદ થાય છે હો હવે પ્રથમ વર્ષમાં જે મહારાજે લીલા કરી છે એ લીલા અમને વિસ્તારપૂર્વક કહો ઘનશ્યમ મહારાજ ભાખુડીએ ભાખુડીએ ચાલે છે ક્યારે ભાવ કરીને ભક્તિ માતા પોતાના પુત્રને તેડે છે રમાડે છે નાના નાના બીજા બાળકો પણ રમે છે તો તેની સાથે પણ ભક્તિ માતા રમડાવે છે કે જાઓ હે ઘનશ્યામ આ નાના નાના બાળકો સાથે તમે રમો અને એની સાથે પણ અલૌકિક લીલાઓ કરે છે બાલ અને થયો ઉત્સવ ભારી વૃષ નેણે નિહારી બીજા બાળકો હતા ને એમને પણ આનંદ થઈ ગયો ઓહો ઘનશ્યામ અમારી સાથે રમવા આવ્યા છે પાઉમાડે પાપા પગલી કરે છે ગણેશ્યામ મહારાજ એ નાના નાના પગ મહારાજ ધરે છે અને એને જોઈ કરીને બધા પુરવાસી આનંદ થાય છે જો વિચાર કરો એવડા મોટા ભગવાન આજે બાળ રૂપે થઈ ગયાન ચાલતા શીખે ખાતા શીખે બોલતા શીખે અને નાના નાના પાપા પગલીઓ પણ કરે એ જોઈને કેટલો આનંદ થાય આપણે ખાલી આપણા માઇન્ડમાં ખાલી આપણે આવું દ્રશ્ય ઉભો કરી કે ગણેશ મારતે તે વખતે ખાલી એમ પાપા પગલી કેવી કરતા હશે એ આપણે વિચાર કરવા માત્રથી આનંદ આનંદ થઈ જતો હોય તો તે પ્રત્યક્ષ જેને દર્શન થયો એને કેટલો આનંદ થયો હશે આવી રીતે ઘનશ્યમ મહારાજ ત્યાં પૂર્ણ પૂર્ણ જે નર નારીઓ છે એને આનંદ પાડે છે ઘણીવાર રમાડે પછી ભૂખ લાગે ગનિશ્યમ મહારાજને એટલે માતા તેડી લે છે અને સ્તનપાન કરાવે છે પછી પારણામાં પોઢાડી દે એવી અલૌકિક લીલા કરે છે એક દિવસનો સમય છે માતા અને પિતાનો જે મોહ છે દૂર કરવા માટે ઘનશ્યામ મહારાજ સંકલ્પ કર્યો છે સાંજનો સમય છે બધાએ જમી લીધો ઘનશ્યામ મહારાજ માતાના ખોડામાં બેઠા છે અને બાજુમાં ભાઈ પણ બેઠા છો બલરામ બધા એકબીજાને ભક્તિ માતા ઘનશ્યામને રમાડે છે રામ પ્રતાપ ભાઈ પણ ઘનશ્યામને રમાડે છો આમ કરતા કરતા ભક્તિ માતા કહે કે બલરામ હવે ઘનશ્યામ મહારાજને તમે તેડો એટલે રામ પ્રતાપભાઈ ઘનશ્યામને તેડીને એ રમાડે છે ઘણી વાર સુધી રમાડ્યા છે એમ કરતા કરતા રાત્રિ નો સમય હતો અને તે સમયે રામ પ્રતાપભાઈ ઘનશ્યામ ને કહે છે કે હે ઘનશ્યામ જુઓ આકાશમાં આલો જે આ તારો છે ને એ આ ઋષિ તારો છે એમાં આ જે તારો છે આ ઋષિ તારો છે આ છે ધ્રુવ તારો છે આવી રીતે બધા તારાઓના નામ રામ પ્રતાપભાઈ ઘનશ્યામ મહારાજ ને શીખવાડે છે એમ કરતા કરતા પૂર્વ દિશામાં ચંદ્ર ઉદય પામેલા છે અંજવાળું થયું છે સહેજે એટલે ઘનશ્યામ મહારાજ કહે કે મને ચંદ્ર આપો ચંદ ચંદ આપો મુને માત રૂવે અંબુજ કો મળઘાત હવે એ ઘનશ્યામ મહારાજ ચંદ્રમાની માંગણી કરી હો હવે આમ રામ પ્રતાપ ભાઈ ના બેઠા છે પોતે જાતે હાથ લાંબા કરીને જાણે ચંદ્રને પકડે છે મને ખપે મને ખપે આમ તો ભગવાન છે બધું ખબર હોય પણ જાણ રમકડું માનતા હોય ને મને ખપે છે મને ચંદ્ર આપો બીજી વાત નહી હો માને કહે છે ત્યારે માં એવા સમય દિલગીર થયા છે અને થારી લઈ આવ્યા હો કે ઘનશ્યામ મહારાજ જોઈ લો આ જે છે ને એ ચંદ્ર છે ઘનશ્યામ મહારાજ મારી લત કે આ કઈ ચંદ્ર છે મને મને ખબર છે ચંદ્ર ચંદ્ર કેને તો લાવી આપો બીજી વાત નહીં આવી રીતે ઘનશ્યામ મહારાજ અતિ અદ્ભુત લીલા કરે છે માં તો બહુ અકળાયા છે હવે હું કેમ કરું ચંદ્ર આકાશમાંથી કેમ લાવો એ આ તો કોઈ શક્ય વાત નથી ને માતા થયા દિલગીર જાણી કરવા ઈચ્છા લીલા સુખ ખાણી હવે આ માતા તો બહુ દિલગીર થયા છે ઘનશ્યામ મહાજ રૂવે છે પછી એમ થઈ ગયું કે હવે માતા તો દિલગીર થઈ ગયા છે હવે હવે હું અહીંયા લીલા કરું અને તે જ સમયે ભગવાન પોતે પોતાનો હાથ વધાર્યો છે આકાશ માર્ગે જે ચંદ્ર હતો એને લઈ આવ્યા છે ઘરમાં હો હા આ એ પોતાના હાથે જાલીને અહીં ગરમ લિયાવા અહીં ગરમ લિયા એટલે નાનો થઈ ગયો ચંદ્ર એ તો આવડો મોટો ચંદ્ર તો ગરમ તો ન માય હે પણ એ સમય નાનો થઈ ગયો છે અને ઘરની અંદર પ્રકાશ પ્રકાશ થઈ ગયો છે ઘનશ્યામ મહારાજ જે ચંદ્રની સાથે રમે છે ચંદ્રને પણ આનંદ થઈ ગયો આજે સાક્ષાત ભગવાન મારી સાથે રમે છે એવી રીતે ભગવાન નાથને સન્નાત કરવા માટે પૃથ્વી પર પધાર્યા છે બે ઘડી સુધી રમ્યા પછી ચંદ્રને ને છોટા કર્યા છે વળી પાછા પોતાની માયા ફેલાવી એટલે માતા પિતાનું માતા પિતાને જે ભગવાન જ્ઞાન હતું ને વળી પાછું ભૂલાઈ જાય છે પછી ભગવાનને પારણામાં પોઢાડી દીધા છે આવી રીતે નિત્ય દિવ્ય લીલાઓ પણ કરે છે અને ભક્તજનોને અતિ આનંદ થાય છે જે કોઈ આવી ભગવાનની ચરિત્ર જે કોઈ ભગવાનનું ચરિત્ર ગાય કે સાંભળે તો એનો સંસાર છે એ દૂર થઈ જાય છે ભગવાનની ભગવાનની પ્રાપ્તિ કરી જાય છે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હે રામસિંહજી હવે તમને એક ચરિત્ર કહું છું બહુ સુંદર ચરિત્ર છે સાંભળો એક દિવસે શિવ કાર્તિક સ્વામી ગણેશજી પાર્વતી બધા ઘનશ્યામ મહારાજ દર્શન કરવા આવેલા છે ત્યારે ધર્મદેવને આનંદ થઈ ગયો કે અમારા ઘરે આજે આખો શંકર પરિવાર સારી રીતે સ્વાગત વગેરે કરેલું છે આસન આપ્યું છે પાદો પાદોદક પણ અર્પણ કરેલું છે શંકર ભગવાનના ચરણ ધોયા કાર્તિક સ્વામીના ગણેશજીના પાર્વતીના બધેના ચરણ ધોયા છે અને તે પાણીનો છંટકાવ ઘરમાં કરેલો છે ત્યારે ધર્મદેવ કહે છે કે અમારા ધન્ય ધન્ય ભાગ્ય કે તમારો આખો પરિવાર આજે અમારે અમારે ત્યાં પધાર્યો બોલો સેવા કારણ ત્યારે ધર્મદેવ કહે ત્યારે શંકર ભગવાન કહે છે કે અમને અહિયાં તો તમારા ઘનશ્યામના દર્શન કરવાની ઈચ્છા છે બસ એના માટે જ અહિયાં આવ્યા છે માટે તેના દર્શન કરાવો તો તેમાં બધું આવી જશે હો માટે દર્શન કરાવો આણી પ્રાણનાથ પતિ પરમાણી માટે અમને દર્શન કરાવો આવી રીતે જ્યારે તે શંકર ભગવાન કહ્યું એટલે તે જ સમયે ત્યાં ભક્તિ માતા પોતાના પુત્રને લઈ આવેલા છે અને શંકર ભગવાનને ગણેશજીને કાર્તિક સ્વામી ને પાર્વતી ને બધ્યા બહુ સારી રીતે દર્શન છે જોઈ ભૂલ્યા શંકર ભાન શરીર શંકર પોતાનું ભાન ભૂલી ગયા અને સમાધિ થઈ ગઈ હો સમાધિ આ પોતાના શરીરનું ભાન ભૂલી ગયા ને ભગવાનની મૂર્તિમાં મસ્ત બની ગયા છે અને સમાધિમાં એ અક્ષરધામ જોયું છે દિવ્ય મુક્તો જોયા છે મહાકાળ મહામાયા એમના પણ સ્વામી આ ભગવાન દિવ્ય ઉપર બેઠા છે પદરજ સેવે નિગમાગમ મહિમા કેવે એ મોટા મોટા જે મુક્તો છે દેવતાઓ છે વારંવાર આ ભગવાનની ચરણરજની સેવા કરે છે ચરણરજની ઈચ્છે છે એવા ભગવાન અક્ષરધામમાં બેઠા છે અને વેદ પણ જેનો મહિમાને ગાય છે પણ પાર પામતા નથી એ ભગવાન એ બાલ રૂપે ધર્મદેવના આંગણે બેઠા છે શંકર ભગવાન બહુ આનંદ થયો સમાધિ છૂટી છે પછી દર્શન કર્યા છે ધર્મદેવ કહે છે કે હે શંકર તમે ભલે પધારે અમને આનંદ થયો આમ વારંવાર એ ભક્તોનું આગમન થાય છે અને દેવતાઓનું આગમન થાય છે વારંવાર ભગવાનના દર્શન કરે છે ભક્તિ માતાને ખૂબ આનંદ થયેલો છે ધર્મદેવને પણ ખૂબ આનંદ થયેલો છે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હે રામસિંહજી હવે આગળ અદભૂત તમને ઘણેશ મહારાજના ચરિત્રો કહું છું પણ તે ચરિત્રો ભક્તજનો આપણે તમામ વિસ્તારપૂર્વક વાતો આવતીકાલના કથા પ્રસંગમાં સાંભળશું અહીંયા આવા ચરિત્રો આપણે આપણા હૃદયમાં ધારીએ અને નિત્ય સંભાળતા રહીએ તો આપણા જે દોષો છે ભગવાનની મૂર્તિનો આનંદ પણ વધતો અને દિવસે દિવસે આપણે માયાના જે એમાંથી આપણે છૂટા થતા જશું શેષ જે કઈ કથાઓ છે એ આપણે આવતીકાલે કથા પ્રસંગમાં અહીં જે કથાને વિરામ એથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય કૃષ્ણાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચિત્રા મૃત્યુ બ્રહ્મ મુનિ રામસિંહ સંવાદે